स्वागत है मित्रों आपनी YouTube चैनल में अने आज आपणे रिव्यू करवाना छे कमलेश छत्राणी फिल्म साचू कहू छू तू मने बहु गमे छे। आ फिल्म नो आज आपणे रिव्यू करवाना छे तो वीडियो ने छेल्ले सुधी जोजो अने जो तमे चैनल पर नवा आव्या होय तो वीडियो ने लाइक करी चैनल ने सब्सक्राइब करी देजो अने बेल आइकन पर दबावी देजो जेथी मारो वीडियो अपलोड करूँ तेनी नोटिफिकेशन तमने सौनी पहला मळी रहे। तो मित्रों अमे बे त्रण दिवस पहला ज कमलेश छत्राणी फिल्म साचू कहू छू तू मने बहु गमे छे आपणे जोई लीधी छे अने आजे आपणे हूँ फिल्मनुं रिव्यू करवानो छुं। आ फिल्ममां आपणने जोवा मळे छे कमलेश छत्राल्या अने एमनी ऑपोजिट जोवा मळे छे कृष्णा ज्याला। તમે કમલેશ છત્રાને ના ઓળખતા હોય તો હું જણાવી દઉં કે આજથી 2-3 વર્ષ પહેલાં ટિકટોક બહુ ટ્રેન્ડિંગમાં હતો અને ત્યારે એક સોંગ વાયરલ થયું હતું, દિલના મારા કુણા કાળજા કાપી ગઈ મારી જાન। અને આ સોંગ ખૂબ જ વાયરલ થયું હતું, લોકોને આ સોંગ ખૂબ જ પસંદ આવી હતું અને ત્યારથી જ કમલેશ છત્રાલા ગુજરાતના લોકલાડીલા કમલેશ છત્રાલા ફેમસ થયા હતા। અને આ સોંગ તમે જોશો તો હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં સોંગની લિંક આપી દઈશું, સોંગ બહુ જ સારું છે। વાત કરીએ મૂવીમાં તો કૃષ્ણા ઝાલા પણ આ ફિલ્મમાં જોવા મળે છે, જે આની પહેલાં લવના ભવાડામાં પણ આપણને જોવા મળ્યા હતા। હવે વાત ફિલ્મ પર આવીએ તો ફિલ્મમાં એક સ્ટોરી છે જે લવ સ્ટોરી છે ફિલ્મ, અને આ ફિલ્મમાં હોરરનો તડકો પણ રાખવામાં આવ્યો છે। એક તો ફિલ્મ આ એક લવ સ્ટોરી છે જેમાં બે કપલ છે અને ફિલ્મમાં અલગ પડે છે અને હોરર તડકો છે અને ઇમોશનલ પણ તમે ફિલ્મ જોતા જોતા થઈ જશો। ફિલ્મમાં સોંગ છે, સારી સ્ટોરી લાઇન છે, બધું જ ફિલ્મમાં સારી રીતે દેખાડવામાં આવ્યું છે। ખાસ કરીને કમલેશ છત્રાલા એક સિંગર છે તો આ ફિલ્મમાં જે સોંગ્સ છે સાચું કહું તું મને બહુ ગમે છે ટાઇટલ સોંગ એ ખૂબ જ સારું છે, અને ખાસ કરીને દીકરીને જે લગ્ન કરવામાં જે દહેજ આપવામાં આવે છે તે બધી પણ આ ફિલ્મમાં દેખાડવામાં આવ્યું છે કે જમીન માટે થઈને કેવા પોતાના પરિવારવાળા કેવી કેવું કરતા હોય છે, એટલે કે ગમે તે અધિક જે પૈસા માટે ગમે અધિક ગીરી જાય છે તે પણ આ ફિલ્મમાં દેખાડવામાં આવ્યું છે। ફિલ્મમાં હવે કોણ આત્મા છે, શું કમલેશ છત્રાલા આત્મા છે કે હિરોઈન કૃષ્ણા ઝાલા આત્મા છે એ હું તમને કંઈ જણાવવાનો નથી, કારણ કે ફિલ્મમાં હું તમને સ્પોઈલર નહીં આપું, એ તો તમારે ફિલ્મ જોવી જ પડશે એના માટે એ કોણ ફિલ્મમાં આત્મા છે, શું કમલેશ છત્રાલા પણ હોઈ શકે છે અને કૃષ્ણા ઝાલા પણ આત્મા હોઈ શકે છે। પણ ફિલ્મમાં ભૂતળીનું જે એલિમેન્ટ રાખવામાં આવ્યું છે મને આવી હોરર ફિલ્મો બહુ જ ગમે છે, અને આ ફિલ્મની જોઈ ત્યારે શું મસ્ત ફિલ્મ છે યાર, તમે એકવાર ફિલ્મ જોઈને થિયેટર બહાર નીકળશો ત્યારે આ ફિલ્મના તમે વખાણ જ કરવાના છો। બધી જ ફિલ્મમાં સારી રીતે દેખાડવામાં આવ્યું છે અને આવી ફિલ્મો બનતા બહુ ટાઈમ લાગે છે, અને યાર બહુ ટાઈમે આવી ફિલ્મો બને છે। જો હજી સુધી તમે આ સાચું કહું છું તું મને બહુ ગમે છે ફિલ્મ ના જોઈ હોય તો પ્લીઝ જોજો, તમારા પૈસા વસૂલ થઈ જવાના છે એવી ફિલ્મ છે। બાકી ફિલ્મ મને બહુ જ ગમી છે અને ફિલ્મમાં સોંગ, સ્ટોરી લાઇન, ડાયરેક્શન, ડાયરેક્ટરનું ડાયરેક્શન પણ એક નંબર છે, બધું જ ફિલ્મમાં સારું છે, તમારા પૈસા વસૂલ થઈ જવાના છે એવી ફિલ્મ છે। બાકી મને ફિલ્મ બહુ જ સારી લાગી છે તો મારા તરફથી આ ફિલ્મને 5 માંથી 4 સ્ટાર। એક તો જબરજસ્ત સ્ટોરી લાઇન, જો બોલિવૂડમાં ફિલ્મ અત્યારે રિમેકનો જમાનો છે, જબરજસ્ત સ્ટોરી લાઇન છે ફિલ્મની, કોઈ રિમેક નહીં, એક ઓરિજિનલ છે ફિલ્મ, અને ખાસ કરીને એક્ટિંગ પણ કમલેશ છત્રાલાની પહેલી ફિલ્મ છે તો કમલેશ છત્રાલા આ ફિલ્મમાં જબરજસ્ત એક્ટિંગ કરી છે, અને કૃષ્ણા ઝાલા લવના ભવાડામાં પણ સારી એક્ટિંગ કરી હતી અને આ ફિલ્મમાં એમને એક્ટિંગ જે કરી છે એ મસ્ત, તેમણે બહુ જ સારી એક્ટિંગ કરી છે અને આ ફિલ્મમાં બધી જ રીતે એ ફિલ્મમાં ફિટ બેઠા છે અને સ્ટોરી લાઇન, અને ત્રીજો સ્ટાર મળશે આપશું હું સોંગ માટે, સોંગ આ ફિલ્મમાં બહુ જ સરસ છે, ખાસ કરીને સાચું કહું છું તું મને બહુ ગમે છે એ સોંગ મને પર્સનલી બહુ ગમ્યું હતું, અને કમલેશ છત્રાલાનો ફેન્સ છું જ કારણ કે મેં એમના સોંગ્સ પહેલાં દિલનો મારા કાળજા કાપી ગઈ મારી જાન એ સોંગ મેં સાંભળેલું છે ઘણી વખત, તો એ સોંગથી મને બહુ જ તેમના સોંગ્સ ગમે છે। બાકી ફિલ્મ બહુ જ છે, ડિરેક્શન પણ એક નંબર છે, બધું જ ફિલ્મમાં સારી રીતે દેખાડવામાં આવ્યું છે, તો ફિલ્મ તમારા પૈસા વસૂલ થઈ જશે। જે પણ આ ફિલ્મના ટિકિટની પ્રાઇસ છે 100 રૂપિયા એ તમે ફિલ્મ જોતા તમારે વસૂલ થઈ જશે। જો તમારા નજીકના થિયેટરમાં આ ફિલ્મ લાગી હોય તમે જોઈ શકો છો, બધા જ થિયેટરો અત્યારે તો હાઉસફુલ છે અને આ ફિલ્મ બહુ જ ટ્રેન્ડિંગમાં ચાલી રહી છે, દરેક ફિલ્મ જોઈને આ ફિલ્મના વખાણ જ કરે છે। બાકી ડીસા બાજુ હું ડીસાનો છું તો અમારે ડીસામાં તો આ ફિલ્મના શો હાઉસફુલ જ હોય છે, લોકો ફિલ્મ જોવા આવી રહ્યા છે અને કમલેશ છત્રાલા પણ સાંજે ફિલ્મની જે ચાહકો આવે છે તેમને મળી રહ્યો છે। બાકી જો તમે ડીસા બાજુ ના હોય તો ફિલ્મ દિવાળી અચૂકથી આવો શ્રીરામ થિયેટરમાં। બાકી ફિલ્મ ઓવરઓલ સારી છે જે તમે એકવાર તો થિયેટરમાં આવીને જોઈ શકો છો, ફૂલ ફેમિલી સાથે જોઈ શકો છો યાર, કારણ કે આ ફિલ્મમાં એવો કોઈ નેગેટિવ સીન નથી જે તમે તમારી ફેમિલી સાથે જોતા અચકાવ કે ન જોઈ શકો, ફિલ્મ ફેમિલી એન્ટરટેન છે, તો યાર આજે જ ટિકિટ બુક કરો, આજે સન્ડે છે તો આજે ટિકિટ બુક કરીને આ ફિલ્મ જોઈ નાખો। બાકી મળીશું આવા જ નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય હિન્દ વંદે માતરમ।